ના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ. આ મામલે ભાભર વિવિધ હિન્દુ સેવા સંગઠન દ્વારા બંધનું એલાનની જાહેરાત કરતા આજે ભાભર સજ્જડ બંધ રાખી અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અનિચ્છનીય બનાવ ન બને રેલી મોકૂફ રાખવામાં આવી. હિન્દુ સેવા સંગઠન દ્વારા રેલી કાઢી જય જય શ્રી રામના નારા લગાવીને બજારમાંથી નીકળી રહ્યા હતા ત્યારે શાંતિ જળવાઈ રહે તેવા માટે પોલીસે રેલી અટકાવી હતી. રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી યુવાન દ્વારા ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને ઘાતકી હુમલો કરવામાં આવ્યો. આ સાથે ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડ ઘટનાને લઈને તમામ વેપારીઓએ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી વાવ સર્કલ પાસે વિવિધ હિન્દુ સેવા સંગઠન ભેગા થઈને સભા યોજાય. સભા સ્થળે મામલતદારને આવેદનપત્ર આપીને આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી. ધંધુકાની અંદર કિશન ભરવાડની નિર્મમ હત્યા, રાધનપુર તાલુકાના શેરગઢની અંદર ચૌધરી દીકરી ઉપર અમાનવીય હુમલો અને રાજકોટની અંદર એક યુવકે જે ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી એના અનુસંધાને વિધર્મી કટ્ટરવાદી માણસ ધરાવતા વિધર્મીઓએ જે હુમલો કર્યો એના અનુસંધાને આજે ભાભર તાલુકાના સમગ્ર હિન્દુ સમાજની એક સભા હતી. એની અંદર સમગ્ર હિન્દુ સમાજ જાગૃત સમગ્ર હિન્દુ સમાજ એવો સંદેશ આપ્યો છે કે આ કોઈ ઘટનાઓને શાંતિથી લેવામાં નહીં આવે. સરકારને વિનંતી કરી આવેદનપત્ર આપ્યું કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો અને જે આવા કટ્ટરવાદી માણસ ધરાવતા લોકોને સંદેશ આપીએ છીએ કે અમારો સમગ્ર હિન્દુ સમાજ એક છે ને એક છે, અમને છંછેડશો નહીં. જો છંછેડશો તો અમને પણ કાયદો હાથમાં લેતા આવડે છે, પરંતુ અમારી મર્યાદાઓને તમે પેલી ના કરો. અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા તત્વો ફરી ઝેરના માથું ન ઉચકે એના માટે કડકમાં કડક કાર્યવાહી કરો તેવું અમે આવેદનપત્ર આપીએ છીએ. આજે ઘટના બની એ ઘટના હિન્દુઓ પ્રત્યે એકદમ કાયરાના એ લોકોની હરકત હતી. આ હરકત માટે શાંતિપૂર્ણ અમે હિન્દુઓએ અહીં આવેદનપત્ર આપ્યું છે અને એમાં ઉચિત કાર્યવાહી થાય એ માટે અમે બધા અહીં ભેગા થઈએ. હિન્દુ સમાજના બધા દરેક વ્યક્તિઓ અહીં ઊભા થઈને એમની એ જ ભાવના છે કે જે ઉત્પીડન થયું ત્રણ જગ્યા એમને ન્યાય મળે, ન્યાય વ્યવસ્થા ઉપર અમારો વિશ્વાસ છે અને એ જ વિશ્વાસ સાથે અમે આજે આવેદનપત્ર અહીં આપ્યું. સ્વરક્ષા માટે કાનૂનમાં પ્રાવધાન છે, સંવિધાનમાં પ્રાવધાન છે કે સ્વ આત્મરક્ષા અમે કરી શકીએ છીએ. અમને કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના નથી, પણ આવી કૃત્ય બને એ માટે અમે સ્વરક્ષણ કરવા માટે ગાયો ચરાવવા જઈએ તો અમે લાઠી રાખીએ જ. એવું નહીં કે સિંહના મોંમાં અમારી ગાયો નાખી દઈએ, પણ સિંહથી બચાવવા માટે લાઠી રાખીએ. લાઠી કોઈ હથિયારમાં આવતું નહીં. કાંતુભા રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભાભર.